વલસાડના દીથલ રોડ પર ડીડીઓના બંગલા પાસેથી પોલીસે ડીજે જપ્ત કરતા અન્ય ડીજે સંચાલકોમાં ફફડાટ ફેલાયો. વલસાડના તીથલ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી ડીડીઓ બંગલા પાસે રાત્રિ દરમિયાન ગણેશ આગમન દરમિયાન જિલ્લા મજિસ્ટ્રેટના 10 વાગ્યા સુધીની ડીજે પરવાનગી હોય, પરંતુ ટાઈમ ફોર યુ ડીજેના ઓપરેટરે 11 વાગ્યા સુધી ડીજે વગાડતા વલસાડ સિટી પોલીસે ગણપતિ મંડળના આયોજક અને ડીજે ઓપરેટર સામે જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરી ડીજે જપ્ત કરવામાં આવ્યું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ગણેશ આયોજકો ડીજેના તાલે ગણપતિ બાપ્પાનું આગમન કરી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા મજિસ્ટ્રેટે ગણેશ આગમનમાં રાત્રે 10 વાગ્યા સુધી ડીજે વગાડવાની પરવાનગી આપી છે, જે દરમિયાન વલસાડના તીથલ રોડ ઉપર જૂની આરટીઓ કચેરીની પાસે ગણેશ આગમન દરમિયાન રાત્રે 11 વાગ્યા પછી ડીજે વાગતું હોય જેની ફરિયાદ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. વલસાડ સિટી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જયદીપસિંહ એન સોલંકી પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા, જે દરમિયાન કંટ્રોલ રૂમમાંથી તેમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે જઈને તપાસ કરતા, જ્યાં 11 વાગ્યા સુધી ડીજે વાગતું હોય જેથી સિટી પોલીસે ડીજે પોલીસ મથકે લઈ આવી જપ્ત કર્યું હતું. વલસાડના તીથલ રોડ પાસે રહેતો અને ગણપતિ મંડળના આયોજક સંજય પરસોત્તમ ઠાકોર અને અતુલ નોબલ ઉબાડીયુ પાસે રહેતો અને ટાઈમ ફોર યુ ડીજેના ઓપરેટર મનીષભાઈ નાનુભાઈ પ્રજાપતિ સામે જાહેરનામાના ભંગની ફરિયાદ દાખલ કરી હતી અને ડીજે જપ્ત કરતા અન્ય ડીજેના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.